ભારે વરસાદથી માંડવી લાયસા હાઈવે રોડ નદીમાં ફેરવાયો. કચ્છનું માંડવી શહેર અને સલાયા વિસ્તાર બેટમાં ફેરવાયો. કચ્છ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. કચ્છનું માંડવી શહેર આખું વરસાદી પાણીથી બેટમાં ફેરવાયું છે. શહેરના મોટાભાગના વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. માંડવી નલિયા હાઈવે પરથી વરસાદી પાણી વહેતા જાણે મોટી નદી વહી રહી હોય તેવું લાગી રહ્યું છે. માંડવી શહેર અને સલાયા વિસ્તારમાં ભારે વરસાદી પાણીના કારણે બેટમાં ફેરવાયું હોય તેવું લાગી રહ્યું છે. ટોરી રિપોર્ટ બાય પરેશ જોશી. તો દર્શક મિત્રો, અત્યારે આપણે માંડવી થી આસિફભાઈ સુમરા સામાજિક કાર્યકર જોડાઈ ચૂક્યા છે. માંડવી શહેર અને સલાયા વિસ્તારની હાલમાં ભારે વરસાદ અને વાવાઝોડા વચ્ચે શું પરિસ્થિતિ છે જણાવશો આસિફભાઈ? પરેશભાઈ, અત્યારે મોચી તળાવ વિસ્તાર છે ને, જે મોચી તળાવ કહેવાય છે, એનો ઓગન છે ને, એનો સફાઈ નથી થયેલી. એના કારણે પાણી અહીંયા ઉભો પડ્યો છે, પાણી આગળ નીકળતું નથી. એના કારણે ના લોકો શહેરી વિસ્તાર જે નગર છે એમાં પાણી ભરાય છે. એવી રીતે મંગલેશ્વર તળાવ છે, એનો પણ ઓગન નો કોઈ છે જ નહીં, નામ નિશાન નથી. એક નાળુકો રાખવામાં આવેલો છે નાનકડો, એનામાંથી પાણી નીકળી નીકળીને થોડોક નીકળે, તેથી કરીને જોગીવાસ આખો ખાલી કરી દેવામાં આવ્યો છે અને મોચી તળાવ વિસ્તાર પણ આખો ખાલી કરી દેવાયો છે. અત્યારે કોઈક સમજી લો મહેશ્વરી સમાજવાળી છે ત્યાં લોકોને સ્થાંતર કરવામાં આવ્યો છે. પછી મંદરાસા જે ખાલી છે, અમુક જગ્યાઓ મોટા છે ગોડાઉન, ત્યાં કને આવી રીતે સ્થાંતર કરવામાં આવ્યું છે. તંત્ર પાસે નગરપાલિકાને કઈ સોંપણ કરવામાં આવેલ છે, હજી સુધી નગરપાલિકાના કોઈ પણ એવા દેખાતા નથી અધિકારીઓ શું કે તંત્ર દ્વારા. એટલું છે કે જે સમાજ કાર્ય જે લોકો કરતા હોય, સામાજિક અગ્રણીઓ જે પણ, એ પોતાના લીધે સ્થાનિકો કામ કરી રહ્યા છે. જી, માંડવી મામલતદાર કચેરી દ્વારા કોઈ આપની પૂછા કરવામાં આવી છે? અત્યારે સુધી કોઈ એકે વ્યક્તિ નથી આવી. હાલ હું સવારથી કાલથી જ ચાલુ છું સ્થાનથી, પણ હજી સુધી કોન્ટેક્ટ કરતા અમને જે નંબર બહાર પાડ્યા છે એમને કોન્ટેક્ટ કરીએ છીએ, તો એ પણ કોન્ટેક્ટ નંબર ફોન જ નથી લાગતો આજે સવારથી. તો કાલ હજી લાગતા હતા કે આવે છે. જીસીબી 5 મિનિટનું કામ છે, ખાલી ખોદીને હાલ્યો જાય એટલે પાણી નીકળી જાય ડાયરેક્ટ દરિયામાં. કેમ કે અમારા બાજુ સલાયા વિસ્તારમાં દરિયા થાવ સાવ નજીક થાય છે, સમજે? જી, અત્યારે સલાયામાં કેટલા વિસ્તારોમાં પાણી, વરસાદી પાણી ભરાયો છે? સમજી લો અહીંયા મહેશ્વરી વાસ છે, જોગી વાસ છે, પછી મોટી તળાવ છે, એના કારણે કુંભારવાડો આખો ભરેલો છે. કેમ કે ત્યાં છે ને શેરેના નો બંધ બાંધેલો છે, મોટો દિવાલ બાંધેલી છે કુદરતી વેણ ઉપર. જો ઈ દિવાલ ને કઈ નિવારણ નહીં કરે ને તો એવો જ થવાનો છે. જી, અને માંડવી નલિયા જે હાઈવે છે એ વરસાદી પાણીથી આપણે નદીમાં ફેરવાયો છે, એ વિશે શું કહેશો? સર, આમાં તો હવે બધાને ખ્યાલ છે, રાજાશાહી વખતના જે નાલાઓ રાખેલા છે એ જ હજી નાલાઓ હાલે છે. હાલના સમય ના હાલના બાંધકામો જે પણ નવા નવા બાંધકામની પરમિશન આપવામાં આવી છે એ તદ્દન ઉપર જોવા જઈએ છીએ કાંઈ કરવામાં આવ્યું નથી. જેથી કરીને માંડવી વિસ્તારમાં લાકડા બજાર હોય કે નલિયા રોડ હોય, બધે કોમર્શિયલ એરિયામાં નાના નાળુકા રાખવામાં આવ્યા છે, જેથી પાણી નો વેણ ઓછો છે જવાનો અને આવ વધારે છે. વરસાદ અતિ ભારે વરસાદ ચાલુ જ છે લગાતાર. જી, તો આશા રાખીએ કે માંડવી નગરપાલિકાના ચીફ ઓફિસર અને માંડવી મામલતદાર વીકે ગોકલાણી જે અધિકારીઓ છે આપના વિસ્તારની મુલાકાત લે. કચ્છ કલેક્ટરે પણ કહ્યું છે કે હાલની સિચ્યુએશન જે કચ્છ ઉપર ભારે વરસાદથી ખરાબ થઈ શકે છે, તો અધિકારીઓને ત્યાં હાજર રહેવું. પરેશભાઈ, આજે નહીં, હું રાતનાથી છું, હજી સુધી હું આશા જ રાખું છું. એમને ફોન કરીએ છીએ, કોન્ટેક્ટ કરીએ છીએ, ખાલી જીસીબી ની એટલે માંગ કરીએ છીએ, બીજા સાધન સામગ્રી નહીં મોકલે. કેમ કે અત્યારે તમને ખ્યાલ છે કે બીજા સાધન સામગ્રી અલગ અલગ વિભાગમાં હોય, પણ પ્રાઇવેટ મંગાવી લઈએ અમે અમારા ખર્ચે. પણ અહીંયા નગરપાલિકા પાસે એક જ આશા રાખીએ છીએ કે આ બે વેણ છે એ ખુલ્લા પાડી દે ને તો પાણી ફર્સ્ટ ક્લાસ નીકળી જાય એમ. જી, ચોક્કસ તમારો અવાજ નગરપાલિકા સુધી, માંડવી મામલતદાર ઓફિસ સુધી અને જે ચીફ ઓફિસર જે છે એમના સુધી આપણે આ તમારો અવાજ પહોંચાડશું. જી આશીષભાઈ, ચીફ ઓફિસર નગરપાલિકામાં હાજર છે કે નથી? ના, હાજર છે. કાલે સર મુલાકાત થઈ હતી, બપોર પછી 6 વાગ્યાથી એલર્ટ હતો. એમને પણ અવાજ દેવા કચ્છ કલેક્ટર સાહેબ દ્વારા સૂચના પણ આપવામાં આવી હતી કે આ જે વસ્તુ છે એને જોતા દરેક વિસ્તારમાં વોર્ડ નવે વોર્ડમાં એમને નિમણૂક કરેલા અધિકારીઓ છે, એમને જવાબદારી દીધી છે કે સ્કૂલ જ્યાં હોય ઉંચાવાળા વિસ્તાર છે ત્યાં ખાલી કરીને એમને સ્થાંતર કરવાનો છે. અત્યાર સુધી એવી કોઈ ભૂમિકા વજવામાં નથી આવી, લોકો પોતાના રીતે સ્થાંતર થાય છે.
લોકો પોતાની રીતે સેવા કરે છે. મતલબ કોઈને ખાવા પીવાના ફૂડ પેકેટ ની કે કઈ જરૂર હોય કોઈ એકે નથી. હવે પાછળ કઈક થી ફોટા પાડીને કરાવી લે બીજી વસ્તુ છે. હજી સુધી ત્યાં કોઈને કઈ નથી. અહીંયાના લોકો સ્થાનિક છે, જે જાગૃત દાતાઓ છે, એ પોતાની રીતે જમવાનો બનાવ્યો છે ખારી ભાત અને બધાને દે છે, તેમાં પશુઓને પણ આપે છે. જી ચોક્કસ આશીષભાઈ, તમારો અવાજ આપણે તંત્ર સુધી પહોંચાડશું. આશાપુરા ચેનલ સાથે વાત કરવા બદલ આભાર. સાગર લક્ષ્મી એગ્રી સીડ્સ ના એરંડા બિયારણ સ્ટાર્ટ ઓન. લીલા લીલા છોડવાની એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર. સ્ટાર્ટ ઓન એરંડા બિયારણ, એરંડા બિયારણ કોસ્મોસ. લાંબી જાજીરી માળોમાં શક્તિ છે ભરપૂર, સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ. કોસ્મોસ એરંડા બિયારણ.